સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દેરોલ ગામની સીમા ખોલેશ્વર ગામ તરફ જતા ખેતરાડી વિસ્તારમાં રોડ ઉપરથી સુરત જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ 3 કાર ઝડપી પાડી છે, જ્યારે 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 10.50 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ખોલેશ્વર ગામે રહેતો ગુટલેગર હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઈ વસાવા દેરોલ ગામની સીમમાં દેરોત થી ખોલેશ્વર ગામ તરફ જતા ખેતરાડી જતા કાચા રોડ પર 3 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મૂકી રાખેલ છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસ ટીમે રેડ કરી અલ્ટો કાર જીજે 16 બીએન 4676 સ્વિફ્ટ કાર નંબર જીજે 5 જેએસ 3403 ઇકો કાર નંબર જીજે 5 જેબી 5551 માંથી વિદેશ દારૂ તેમજ બીએનની કુલ 2076 નંગ બોટલ કિંમત રૂપિયા 3.50 લાખનો જથ્થો મળી કુલ રૂપિયા 10.50 લાખનો મુદ્દા માલ કબજે કરી હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઈ વસાવા સહિત 3 કાર ચાલકોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.